હવે તમારી બહેનો અત્યાર સુધી આમને પૂછ્યું તમે દાંત કાઢતા હતા, હવે તમારો વારો આવ્યો છે. જેનો બાપ અભિમાની, એની દીકરી અભિમાની થવાય બહેનો, પિયરનું અભિમાન સસરાના ઘરે કોઈ દાડો રખાય, કોઈ દિવસ ના રાખ. તમારી અહીંયા યુવાન દીકરીઓ જે બેઠી છે જેને પરણીને સાસરે જવું થાય, બહેનો આ કથા બરાબર સાંભળજો, અને પરણીને બેઠી એવી દીકરીઓ પણ ધ્યાન કરજો. પિયરનું અભિમાન કોઈ દિવસ સસરાના ઘરે કરતા નહીં, અને એમાં પતિની આગળ તો કરતા જ નહીં. ઘણી તો બહેનો પરણીને વાડત્રીમાં આવ્યો, અહીં વાડત્રીમાં 2 વીઘા ખેતર હોય ને વળી વળી 50,000 રોકડા 50 તોલા ફોનું લઈને ઘરવાળા રોજ દબદબાવે. આ તો તમારો ધડો નહોતો થતો, આ મારા બાપાએ તમને આપી એટલે તમારો ધડો થયો, આ ધડાવાળી રોજ દબદબાવે, એટલા માટે તમે લઈને આવ્યા છો. કરી આવે પરણીને આવ્યા પછી ભલે તમે કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો કરિયાવર લઈને આવ્યા હોય, સસરાના ઘરે આવ્યા પછી કોઈ દિવસ એમ નહીં કહેવાનું કે આ મારા પિયરનું છે. અને જો કીધું તો શું દશા થઈ આ કથામાં આવજો. સતી દક્ષની દીકરી ઉમા બહુ અભિમાની છે, જીદ્દી છે. એ તો શંકર ભગવાન જ પાલવે, બાકી અત્યારનો શંકર હોય તો સાની વ્યાતિ કરી દીધી હોય. પોળો માણા બિચારો સહન કરે, શું થાય આમાં, જેટલા સહન કરતા હશે જેટલા. ઠોહો મારે છે ને, મને બધી ખબર છે, એક્ટિવ પેસો છે, તરત આમ ઠોહો માર્યો ફિલબેન. તો ધ્યાન કરજો, આ કથાને મારે બરાબર સમજાવી છે, અને 2 દિવસની કથામાં મારે સતી ચરિત્ર તમને પૂર્યું. આ કથા સાંભળ્યા પછી અંદર વિચાર કરવાનો કે સતીએ આવું કર્યું, શિવજીના પત્નીએ આવું કર્યું, તેની શું દશા થઈ. એમ મારી દીકરીઓ, જો તમે પણ જો સતી જેવું કરશો તો તમારી શું દશા થશે. આ કથા સાંભળ્યા પછી તમારા વિચારોને બદલી નાખજો, વિચારોને સ્વભાવ બદલવાનો છે, ખોળિયું બદલવાની જરૂર નથી. જો તમારો સ્વભાવ બદલી જાય તો જિંદગી બની જાય, પણ બધું બદલાય પણ સ્વભાવ બદલે. 12 ગૌએ બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપામાં વાળ બદલે, પણ લખણ ન બદલે. લે એટલે કૂતરાની પૂંછડી જેવી હોય, વાંક્યો એક સીધી વાંકી, સીધી કરવી થાય, ખાડો કરીને 100 મહિના ગાંઠી રાખો તોય વાંકી, તો પીવીસી પાઇપમાં નાખો, પાઇપ પડી જાય પણ પૂંછડી સીધી થાય ન થાય ને, પણ સત્સંગમાં બેસે તો પૂંછડી સીધી થઈ જાય. સ્વભાવ સુધારવો છે બાપ. તો આવો ભગવાન શિવ સતીને કહ્યું, દેવી મેં ઘણા દિવસથી રામકથા સાંભળી નથી, મને રામકથા સાંભળવાની ઈચ્છા થઈ છે અને મારે રામકથા સાંભળવા જવું છે. આટલું બોલે સતી સામે ઊભા શિવજીએ વ્યવહાર કર્યો. આમ તો કહેવાની જરૂર નહોતી, પણ વ્યવહાર તો કરવો પડે. વલ્લભભાઈ તમારે ક્યાંક જવું હોય, તમારે બિંદુને કહેવું પડે કે આનું રાજકોટ જોશ, તારા આબુ છે, આમ વ્યવહાર કરવો પડે. એટલે શિવજીએ વ્યવહાર કર્યો, આમ તો કહેવાની જરૂર નહોતી, પણ હવે કાગડાને બેહું ડાળને ભાગું. શિવજીને ખબર છે, કારણ કહીશ ને તોય નાચ પણ માન નથી આવું, તમારે જવો જાઓ, આવું કહેતી હતી કાયમ. સતીને કથાને લેવા દેવા જ નહોતું, એટલે શિવજીએ વળી હારું લગાડવા કીધું, સતી હું કથા સાંભળવા જઉં છું, તમારે આવવું છે. સતી આ પાડી, કોઈ દાણને નાદે જ આ પાડી, તો કે હાલો. શિવજી ઉભા થઈને હાલવા માંડ્યા. સતી કે ઉભા રહ્યો, સતી ઘરમાં ગયા ને કપડાં બદલ્યા ને દાગીના પહેર્યા ને માથું ઓળ્યું ને 1/2 કલાક જો. શિવજી કે હાલો ને, હવે આવું છું, ઉભા રહ્યો કર્યું. સતી તૈયાર થયા, બહુ ખુશ થઈ ગયા. શું કામ ખુશ થયા, કથા સાંભળવા નહીં, પણ સતી પરણીને આવ્યા ત્યારથી કૈલાસમાં 2 જણા છે, પતિ પત્ની. કારણ કે શિવને નથી મા, નથી બાપ, નથી કાકા, નથી કુટુંબ, નથી મિત્ર, નથી ગુરુ, એકલા જ છે. હવે બેનો તમે પરણીને આવ્યા હો, 2 જણા કે જિંદગી જીવાય, પાડોશણો હોય, બેનપણી હોય, 4-5 જગ્યાએ જવાય, આવું બધું હોવું જોઈએ. એટલે સતીના મનમાં થયું કે કથા એ સાંભળશે, મારે શું કથા. પણ એ બાને જઈશ તો કથામાં મંડપ બાંધ્યો હશે, બહેનો બધી આવશે, એકબીજાની ઓળખાણ થશે, અને મારા દાગીને પહેરતી જો એટલે બધાને દેખાડવા થાય કે આ હોનાની બંગડીઓને, આ હોનાનો દોરો, આ હોનાની મીટી, આ બધું દેખાવ કરવા ઠઠારો કર્યો. અને સતીની સાથે શિવજી નીકળ્યા, કૈલાસથી નીચે ઉતર્યા, ચાલતા ચાલતા 1000 ગૌ ચાલ્યા, અને દરિયાના કિનારે જઈને ઉભા રહ્યા. મારે આ કથામાં એટલું જ કે એ ત્રેતાયુગમાં કથાનું કેટલું મહત્વ હતું કે ઊંચામાં ઊંચા શિખર ઉપર મોટામાં મોટો દેવ એક રામની કથા સાંભળવા નીચે ઉતરી અને દરિયાના કિનારે જઈને કથા સાંભળી. કથાનું ગૌરવ કેટલું છે. દરિયાનો કિનારો આવ્યો એટલે સતી અત્યાર સુધી તો કંઈ બોલ્યા નહીં, પણ હવે સતી જરાક બોલ્યા કે હવે કેટલું હાલવાનું છે ને ક્યાં જવું છે. એટલે શિવજી કે બસ હવે દરિયાના કિનારે,
તો કે અહી કથા સાંભળવાની છે કે હા અહીંયા કે કે કેમ મંડપ તો છે ને તો કે દેવી આકાશી મંડપ પાથરવાનું તો કે ધરતી પાથર કે આ ત્યાંય હતું કૈલાસમાં હતું માણસ તો કે આપણે બે નથી તો કે આપણે બે ત્યાં જ હતા હવે સતીનો મગજ બદલાવ મૂળ સ્વભાવ ને દાજી બળ્યા ભોળા જો મને આવી ખબર હોત કે તમે આવા નાવા રહ્યા તો હું આવત ને નકામો હવે અહીં મારે આ મારો સમય કાઢવો ક્યાં સતી બહુ થોડા ક્રોધે ભરાયા શિવજી આમ ચારે બાજુ આમ જોવે છે વળી સતી બોલે શું ડાફેરા મારો છો દેવી ડાફેરા નથી મારતો કે વસ્તુને ગોતું છું કે શું કે કથા કરનાર કોઈક સંતને ગોતવા જ પડશે ને લે હજુ કથાકાર ગોતવાનો છે કે આ એમાં દરિયાની બાજુમાં નાની એવી ખાડી એ ખાડીમાં એક નાનો એવો સંત રાજુબાપુ જેવો સંત બેઠે ટીંગણો સંત મોટી દાઢી મોટી જટા આખરી પાપણો એ સંતને જોયા એટલે ભગવાન શિવજી વંદન કર્યા દૂર ઉભા ઉભા શિવજી વંદન કરે છે અને સતીને કહ્યું દેવી પગે લાગો જો પેલા સંત બેઠા ને એ આપણને કથા સંભળાવશે સતીએ જોયું પણ સતીને અભિમાનમાં સંત દેખાયો નહીં એને નાનો માણસ દેખાયો અભિમાન મૂકી દીધું એને સંત દેખાય બાકી જે અભિમાન લઈને એને સંત દેખાય કે આ સંત છે મેં પહેલા તમારી પાસે બધાની પાસે મુકાવી દીધું છે બાપા હો ધ્યાન કરજો કોઈ ગલત અર્થ ન કરતા સતી પગે ન લાગ્યા શિવજીએ કીધું દેવી દુનિયાનો મહાન સંત છે જે એક અંજલિમાં આખો દરિયો પી ગયા હતા જે ગાગરમાંથી જન્મેલો સંત જો સાગર પીતો હોય એને નાનો કેમ કહેવાય દેવી પગે લાગો સતી પગે ન લાગ્યા તમારે લાગવું જ લાગો મને આમાં કંઈ દેખાતું નથી અને ઉપરથી સતીએ શિવને ના પાડી કે એ તમે આખી દુનિયાના મોટામાં મોટા દેવ આખી દુનિયા તમને પગે લાગે તમે જાઓ અહીંયા પગે લાગો છો તમને તો શરમ નથી આવતી પણ મને આવે છે કારણ કે મોટા માણસ શરમ આવે ને શિવજી ક્રોધે ના ભરાણા કીધું દેવી તમારે પગે લાગવું તો લાગો બાકી હું તો લાગીશ લાગો ત્યાં સતી પગે ના લાગે જો કથા સાંભળવા સતી ગયા શિવજી પગે લાગ્યા તો એને કથા મળી સતીએ પગે ન લાગ્યા તો એને દુઃખ મળ્યું એટલે ગમે ત્યાં જાઓ સામે સંત મળે ને તો બે હાથ જોડીને વંદન કરી લેજો માથું નમાવજો અને કદાચ પગે અડવું હોય તો હાથ અડાડવાની છૂટી આમ રામ રામ ન કરતા આપણી થોડીક ટેવ છે ને બદલવી પડશે રામ રામ તમારા મિત્રની સાથે તમે કહો બાકી સંત બે હાથ જોડો શિયા રામ મય શબ્દ જ્ઞાની કરહુ પ્રણામ જોરી જુગ પાણી બે હાથ જોડી વંદન કરી માથું નમાવ અને વાંકા વળીને પગે અડવું તો અડવાની છૂટી થતા એના માટે અમે ના નથી પાડતા અને દૂરથી પણ વંદન કરજો મર્યાદા છે સતી પગે ન લાગ્યા પહેલું અપમાન કર્યું સંત ન તો સમજુ સ્ત્રી કોને કહેવાય બેનો સમજણ કોને કહેવાય કે તમારો પતિ તમારી સાથે હોય મોહનભાઈ ને એના ઘરના બે હોય હવે મોહન પગે લાગે તો પછી એની ઘરવાળીએ પગે લાગવું જ પડે કે નહીં લાગવું પડે કે નહીં સતી ન લાગે તમારે લાગવું જ લાગવા તો સમજણી અને એટલું કહેવાય કે મારો પતિ પગે લાગે તો મારે લાગવું પડે પણ સતી ન લાગે કઈ નહીં હવે અગસ્ત્ય બાપજી ઉઠીને દોડ્યા સંત ઉભા થયા દોડી અને શિવના પગમાં પડ્યા સતીએ કીધું કે આમાં મોટું કોણ તમે એને પગે લાગો છો ને સંત મહાન છે એ તમારા પગમાં પડે ત્યારે શિવજી હસતા હસતા કીધું દેવી હંમેશા મોટો માણસ જ્યારે નાનો બને ને એને જ મોટો કહેવાય છે આજ ઊંચું બધાને ચાલવું ગમે છે નીચું ચાલવું ગમે છે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કોઈ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કોઈ એક વાર જો નીચા ચાલે તો એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હો આ રામ રસ હે સોગે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાય હે રામ રસ હે સોગે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો આ રામ રસ છે ભગવાન શિવજીએ રામ રસ પીધો છે એટલે સમય આવે તો મોટા થાય છે અને સમય આવે તો નાના બની જાય એમ અહીંયા આનંદી ગૌશાળાના જે સેવક પરિવાર છે હું પણ સાથે છું સમય આવે તો મોટા બનજો અને મારા બાપ સમય આવે તો નાના બની જવું પડશે.